મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ. 136.2 ગ્રામના જથ્થા સાથે 3 દબોચાયા. મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતના દરેક વિસ્તારમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી 10 આરોપીઓ ઝડપાયા હતા, ત્યારે ફરી આ પ્રકારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતના રાંદેર ભેસ્તાન અને વરાછામાંથી 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 ઝડપાયા છે. રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવાનને ડ્રગ્સ આપનાર લબ્બર મુછિયાને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી રૂપિયા 15.23 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા અને અયાનને શોધવા ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગી હતી. તે અરસામાં એક ટીમને વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિનીકુમાર રોડ તરફ જતા ડાબી બાજુના સર્વિસ રોડ ઉપરથી શિવશક્તિ ડાયમંડ કંપનીની સામે એક્ટિવા ઉપર બેસેલો જયેશ ભાણાભાઈ મકવાણા મળ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેના એક્ટિવાની ડિક્કીની ઝડપી લેતા તેમાંથી રૂપિયા 2.30 લાખની મત્તાની 23 ગ્રામ એમડી ડ્રગ્સ મળતા ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, 2 મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 2,80,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જયેશની પૂછપરછ કરતા તે 3 દિવસ અગાઉ મુંબઈના આદિત્ય પાસેથી એમડી ડ્રગ્સ સુરતમાં છૂટક વેચવા લાવ્યો હતો અને અન્યોને આપ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાવી મુંબઈના આદિત્યને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અયાનને શોધી રહેલી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં 20 વર્ષીય અયાન ખાન અયુબ ખાન પઠાણને પણ કાદરશાની નાળ નવા બનતા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. આમ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં 3 સ્થળેથી રૂપિયા 13,60,200ની મત્તાના 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 15,23,300નો મુદ્દામાલ કબજે કરી મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા લાસ્ટ વીકમાં 23 જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે સ્ટેશનથી 250 ગ્રામ 253 ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ 5 રેડો કરવામાં આવી હતી, જેમાં 350 ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અઠવા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, રાંદેર પોલીસ સ્ટેશનમાં 1, પાલમાં 1 અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ કરી અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા. અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા, એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે. સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છે ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા, જેની પાસેથી 23-24 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું. અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું, 7-8 ગ્રામ મળ્યું. એમ ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ, 3,20,000નો કબજે કરવામાં આવ્યો હતો, જે PI KI મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું MD મળ્યું હતું. અને આ MD ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયેશ મકવાણા નામનો એક કિસમ છે જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું. એની તપાસ કરતાં PI JNN ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું MD મળી આવ્યો હતો, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું MD પકડવામાં આવ્યું હતું અને 13,60,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. સૌપ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાન પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે, એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે. આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.